એવી યાતના જેનો અંત ક્યારે આવશે છસો છાસઠ માછીમાર પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં સ્વજનોની આંખોમાં આંસુ પણ સુકાયા છે શું તેઓ આ ઈત પણ માણી શકશે કે નહીં આ એક મોટો સવાલ છે મારા પપ્પા ગયા ત્યારથી ઘરની સ્થિતિ ખરાબ થઈ છે મમ્મીને બ્લડ પ્રેશરની બીમારી લાગુ પડી ગઈ છે મેં અભ્યાસ છોડી દીધો જેથી નાની બહેન ભણી શકે આ શબ્દોમાં વેધક વેદના છુપાયેલી છે જેની સામે લડવા માટે એક માછીમાર પરિવારે હિંમત ખોઈ દીધી કારણ કે તેમના નિર્દોષ પરિવારજને પાકિસ્તાની જેલમાં વગર વાંકે કેદ કરવામાં આવ્યા પાકિસ્તાનની જેલ કેટલી યાતનાઓનું અભયારણ્ય હશે તે આ શબ્દો પરથી સિદ્ધ થાય છે કદાચ આ સાંભળીને હૃદય કંપી ઉઠે ત્યારે તેમની યાદમાં જોરતા પરિવારની સ્થિતિ પણ કેટલી કરુણ છે તેનો અંદાજો તમે લગાવી શકો છો આ દુઃખ ખૂબ અસહ્ય છે સ્વજનોને લઈ જાય અને ત્યાં અપાતી યાતનાઓને અહીં તેની સ્વજનો ભોગવે તેવી સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અમદાવાદ ખાતે માછીમારોના પરિવાર દ્વારા મીડિયાના માધ્યમથી એવી અપીલ કરાઈ હતી કે તેમના પરિવારજનોને ઈદ પહેલાં મુક્ત કરવામાં આવે